નમસ્કાર, મારું નામ ડોક્ટર અફરા કુટિયાલા છે. હું જીસીએસમાં કન્સલ્ટિંગ ન્યુરોલોજિસ્ટ છું. આજે 29 ઓક્ટોબર એ વર્લ્ડ સ્ટ્રોક ડે છે, એટલે આજે હું તમને સ્ટ્રોક લખવાના વિશે માહિતી આપીશ. આ વખતેની વર્લ્ડ સ્ટ્રોક ડેની થીમ છે ધ પાવર ઓફ સેવિંગ, હેશટેગ પ્રેશિયસ ટાઈમ. લકવો, સ્ટ્રોક, પેરાલિસિસ કે પક્ષઘાત એ દુનિયામાં મૃત્યુ પામવામાં 5મા નંબરનો કારણ છે અને ખોટ ખામી રહી જવાનું મુખ્ય કારણ છે. લકવો એટલે એક બાજુનો અંગ રહી જવું અને આપણે ચાલવામાં તકલીફ પડે, પેશન્ટને કાં તો ચાલવાની જોડે જોડે કે અંગ રહી જવાના જોડે જોડે બોલવામાં પણ તકલીફ પડી શકે, જોવામાં પણ તકલીફ પડી શકે, સમજવામાં પણ તકલીફ પડી શકે. એટલે લકવાના લક્ષણ આપણને અગર ખબર હોય તો એની ટ્રીટમેન્ટ તાત્કાલિક આપણે કરી શકીએ. આમાં સૌથી અગત્યની વસ્તુ સમજવાની એ છે કે એક જ્યારે મગજમાં લોહી ઓછું પહોંચે, જેને અમે ઇસ્ટીમિક સ્ટ્રોક કહીએ છીએ, ત્યારે દર મિનિટે મગજના લાખો ચેતાતંતુઓનો નુકસાન થાય છે. એટલે જેટલો ટાઈમ વધારે જાય એટલું બ્રેઇનમાં વધારે ડેમેજ થાય, અને એકવાર નુકસાન થઈ ગયું તો પછી રિકવરી આવી બહુ અઘરી છે. એટલે જેટલું જલ્દી ટ્રીટમેન્ટ મળે એટલા જલ્દી આપણે રિકવરીના ચાન્સીસ વધી જાય. હવે તમને કે તમારા સગા કુકને લકવો થાય તો એના લક્ષણ આપણે કેમ ના જાણીએ કે આ લકવો છે, તો એક નાનું શોર્ટ ફોર્મ છે ફાસ્ટ, એ યાદ રાખીએ તો આપણને લકવાના લક્ષણ આપણે સમજી શકીએ છીએ. એફ એટલે ફેશિયલ એસિમેટ્રી, એટલે બોલતા વખતે જે દર્દીને લકવો થાય એનું મોકું વાંકું વળી જવું, ખાતા પીતા વખતે એક બાજુથી પાણી પડવું, એટલે ચહેરો વાંકો થઈ જાય, એ ફેશિયલ એસિમેટ્રી એટલે એફ. પછી ફાસ્ટમાં નેક્સ્ટ આવે એ, એ એટલે આર્મ વીકનેસ, એટલે એક હાથમાં હાથ ઊભો ના થાય કે હાથ નબળો પડી જાય, અને હાથ ઊંચો કરે તો એક બાજુનો થાય પણ બીજી બાજુનો ના થાય, એટલે એને આર્મ વીકનેસ કહેવાય. એફ એ એસ ટી એટલે એસ સ્પીચ, સ્પીચ એટલે સ્પીચ ડિસ્ટર્બન્સીસ, એટલે બોલવામાં તકલીફ, થોડું લડખડાઈને બોલે, કાં તો એ તમને જે બોલે ક્લિયરલી સમજણ નથી પડતી કે શું બોલે છે, કાં તો બહુ સિવિયર હોય તો પેશન્ટ બોલી જ ના શકે. અને ટી ટાઈમ, એટલે આ ત્રણ લક્ષણ એફ એ એસ જાણીને જેટલા જલ્દી આપણે હોસ્પિટલમાં પહોંચીએ એને ફાસ્ટ કહેવાય. એટલે હોસ્પિટલમાં જલ્દીથી જલ્દી પહોંચવું જોઈએ. 4.5 કલાકની અંદર અગર પેશન્ટ હોસ્પિટલમાં પહોંચી જાય અને તરત સીટી કે એમઆરઆઈ થઈ જાય પેશન્ટનું, એટલે એવા કેસમાં એવા હોસ્પિટલમાં જવું જરૂરી છે કે જ્યાં અંદર જ સીટી અને એમઆરઆઈની ફેસિલિટી ઉપલબ્ધ હોય, એટલે પેશન્ટનો ટાઈમ એટલો બચી જાય. અગર પેશન્ટ એવા નાના હોસ્પિટલમાં જાય જ્યાં સીટી કે એમઆરઆઈ નથી, તો એને બીજા હોસ્પિટલમાં જવું પડે જ્યાં સીટી એમઆરઆઈ છે, પછી ત્યાંથી રિપોર્ટ લઈને આવવું પડે, એમાં ખાસો ટાઈમ બગડી જાય. એટલે અગર પેશન્ટ જલ્દીથી જલ્દી એવા હોસ્પિટલમાં જાય જ્યાં સીટી ને એમઆરઆઈ છે, તો પછી એમાં અગર ડૉક્ટરને ખબર પડી જાય કે આ ઇસ્ટીમિક સ્ટ્રોક છે, તો એનું ટ્રીટમેન્ટ 4.5 કલાકની અંદર એક ઇન્જેક્શન આવે જેને ક્લોટ બસ્ટિંગ એજન્ટ કહેવાય, એટલે જે લોહી જ્યાં જાડું થઈ ગયું એ જગ્યા પાતળું કરી દે અને બ્રેઇનમાં જે લોહી ઓછું પહોંચતું હોય એનો પ્રભાવ પાછો નોર્મલ કરી દે. એ આપીએ તો પેશન્ટના રિકવરીના ચાન્સીસ વધી જાય છે. એટલે આપણે બધાને એ ધ્યાન રાખવાનું આજે વર્લ્ડ સ્ટ્રોક ડેમાં કે આપણે કે આપણા સગામાં કે પાડોશીમાં કોઈને લકવાના લક્ષણ દેખાય તો ટાઈમ વગાડ્યા વગર તરત એવા હોસ્પિટલમાં પહોંચવાનું જ્યાં સીટી એમઆરઆઈ થતું હોય કે જે તમને લાગે કે હા અહીં સ્ટ્રોક મેનેજ થઈ શકશે, જ્યાં પહેલાં સ્ટ્રોક થતા હોય મેનેજ, કાં તો ન્યુરોલોજિસ્ટ હોય એવા હોસ્પિટલમાં તરત પહોંચી જવું. તો આ વખતે આપણે બધા એ પ્રણ લઈએ કે આપણે લકવાના લક્ષણો જાણીશું, એને જલ્દી જલ્દી ટ્રીટ કરીશું, અને પેશન્ટને જેને લકવાના અસરથી જે પલંગગ્રસ્ત થઈ જાય છે કે જેમની જિંદગીમાં ખોટખા પણ રહી જાય અને એમની લાઈફે નોર્મલી નથી પછી જીવી શકતા, એ આપણે બચાવી શકીએ. અને જીસીએસ હોસ્પિટલમાં આની ટ્રીટમેન્ટ થઈ જાય છે, સીટી એમઆરઆઈ બધું ઉપલબ્ધ છે, રાઉન્ડ ધ ક્લોક ડોક્ટર્સ પણ હોય છે, અને આ જે ક્લોટ બસ્ટિંગ એજન્ટ ઇન્જેક્શન પણ અહીં અવેલેબલ છે, અને આ બધી સુવિધાઓ આયુષ્યમાન યોજનામાં મફત હોય છે. તો આવા લક્ષણ લાગે તો તરત જીસીએસ હોસ્પિટલમાં આવી જવું.